નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જિગ્નેશ વાઘેલા તમને લોકોને હું એકાઉન્ટ પાર્ટ 2 પ્રકરણ નંબર 6 રોકડ પ્રવાહ પત્રકનો અભ્યાસ કરાવી રહ્યો છું જેમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરોની અંદર રોકડ પ્રવાહ પત્રકની થિયરીનો અભ્યાસ કર્યો એની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો અને તેના પ્રવાહનો અભ્યાસ કર્યો આગળ વાત કરવા જઈએ તો કે મારે આજે જે તમને દાખલા શીખવાડવા છે એમાં સૌપ્રથમ મારે અગાઉની થિયરીનો અમુક મુદ્દાઓ કેવા છે કે જેથી કરીને જ્યારે હું દાખલાની શરૂઆત કરું તો તમને એ થિયરીના મુદ્દા યાદ હોય તો તમે સરળતાથી એ દાખલા સમજી શકો તો અહીં વાત કરવામાં આવે તો કે રોકડ પ્રવાહ પત્રકની ગણતરીની વાત કરવામાં આવે તો કે ભઈ રોકડ પ્રવાહ પત્રકની ગણતરી માટે તમને દાખલાની રકમમાં શું આપેલું હોય તો કે સૌપ્રથમ તો રકમમાં તમને 2 વર્ષના પાકા સરવૈયાની માહિતી આપી હોય બીજો મુદ્દો જોવા જઈએ તો કે ભઈ ગત વર્ષના પાકા સરવૈયાની માહિતી આપી હોય તેને આપણે શરૂની બાકી ગણીશું ચાલુ વર્ષના પાકા સરવૈયાની બાકી આપી હોય તો તેને આપણે આખરની બાકી ગણીશું અને શરૂની બાકી અને આખર બાકી વચ્ચેના તફાવતને આવક પ્રવાહ કે જાવક પ્રવાહ ગણીશું હવે આજે હું તમને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક કેમ બને એનો અભ્યાસ કરાવવાનો છું તો કે આપણે થિયરીમાં શીખી ગયા કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહમાં કઈ કઈ વિગતો ધ્યાનમાં લેવાય તો એમાં એક જ વિગત ધ્યાનમાં લેવાની કે પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુની માહિતી હોય એ જ આ પત્રકમાં ધ્યાનમાં લઈશું તો આ બાબત આપણે થિયરીમાં પણ શીખ્યા હતા બરાબર છે તો હવે એનો પ્રેક્ટિકલ દાખલો પત્રક સ્વરૂપે કેમ ગણાય રકમ કઈ રીતે આપી હોય એ જરા જોઈએ તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ 14 પેજ નંબર 276 આ દાખલો વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં માર્ચ 2018માં 4 માર્કમાં પૂછાયો હતો હવે રકમ જોઈએ એટલ કંપની લિમિટેડના નીચેના વ્યવહારોના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો કઈ પ્રવૃત્તિ કીધી નાણાકીય પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ આપણને કે એટલે પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુની વિગતો ધ્યાનમાં લેવાય હવે જો એ વિગતમાં કઈ કઈ માહિતી છે તો કે વિગત 31/3/17 અને 31/3/16 મેં હમણાં તમને થિયરી અંગે વાત કરી તો કે ભાઈ 2 વર્ષના પાકા સરવૈયા હોય તો જો 2 વર્ષના પાકા સરવૈયા આપ્યા 2 બાકી હોય એક શરૂની બાકી હોય 2 આખરની બાકી ગત વર્ષની હોય એને શરૂની બાકી કહેવાય ચાલુ વર્ષની હોય એને આખર બાકી કહેવાય હવે અંદર વિગતમાં જોઈએ તો કે આપણને પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુની જ માહિતી છે કે બીજી વધારાની પણ છે જો વધારાની હશે તો એને ધ્યાનમાં નહીં લઈએ અને જે ઇક્વિટી અને જવાબદારીની હશે એ જ આપણે ધ્યાનમાં લેશું વિગતમાં ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અને ડિવેન્ચર એટલે ઇક્વિટી અને જવાબદારી બાજુની જ છે વધારાની વિગતો આપી ડિવિડન્ડ ચૂકવ્યું ઇક્વિટી શેર મૂડી પર પ્રેફરન્સ શેર મૂડી પર અને ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું તો આ બધી જ માહિતી તમને ઇક્વિટી અને જવાબદારી અંગેની છે તો આના પરથી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કઈ રીતે મળે એ જરા જવાબ સ્વરૂપે જોઈએ જવાબ તો જવાબમાં હેડિંગ આપણે બાંધવું પડે એ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્ર તો આપણે હેડિંગ બાંધીશું નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક આવું હેડિંગ બાંધવું પડે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક હવે એને દોરીશું
તો એમાં સેન્ટરમાં લખાશે વિગત અને અહીંયા લખાશે રકમ રૂપિયા તો હવે રકમમાં જરા જોઈએ તો કહે ઇક્વિટી શેર મૂડી શરૂની બાકી પાછલું વર્ષ એટલે ગત વર્ષની બાકી હોય એને શરૂની બાકી કહેવાય અને ચાલુ વર્ષની હોય એને આખર બાકી કહેવાય એટલે સૌપ્રથમ આપણે ગત વર્ષની બાકી જોશું ઇક્વિટી શેર મૂડીની ગત વર્ષની બાકી કેટલી તો કે મે 12 લાખ ચાલુ વર્ષની બાકી કેટલી તો કે 18 લાખ તો 12 લાખમાંથી 18 લાખ થઈ તો ઇક્વિટી શેર મૂડીમાં શું થયો વધારો એટલે એને આવક રોકડ પ્રવાહ કહેવાય છે એ બાબત આપણે જાણીએ છીએ તો જવાબમાં અહીંયા લખવું પડે ઇક્વિટી શેર મૂડીમાં વધારો તો બે વિદ્યાર્થી મિત્રો ગત વર્ષે કેટલી હતી 12 લાખ આ વર્ષે કેટલી થઈ 18 લાખ તો કેટલાનો વધારો થયો તો કે ભાઈ 6 લાખ ઓકે એટલે બાબત સમજાઈ ગઈ હશે આગળ પ્રેફરન્સ શેર મૂડી ગત વર્ષની બાકી કેટલી 10 લાખ ચાલુ વર્ષની બાકી કેટલી 8 લાખ તો ઘટાડો થયો ઘટાડો થાય એટલે જાવક રોકડ પ્રવાહ એટલે રકમ ઘટી તો અહીંયા આગળ લખીશું પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો ગત વર્ષે કેટલી 10 લાખ ચાલુ વર્ષે કેટલી 8 લાખ અહીંયા આગળ માઇનસ નત લખાતું કૌંસમાં લખાય છે બાબત આપણે દરેક જણ જાણીએ છીએ આગળ ડિબેન્ચર ગત વર્ષે કેટલા 6 લાખ ચાલુ વર્ષે પણ કેટલા 6 લાખ તો ડિબેન્ચરમાં કોઈ વધારો ઘટાડો થયો નથી એટલે અહીંયા જવાબના પત્રકમાં આવશે નહીં ત્યારબાદ વધારાની માહિતી ડિવિડન્ડ ચૂકવ્યું કેના પર તો કે ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવો એટલે જાવક પ્રવાહ કહેવાય અને જાવક પ્રવાહ માઇનસ થાય તો અહીંયા લખવાનું ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવ્યું તો ભાઈ ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવ્યું 2 લાખ ત્યાં તો કૌંસમાં લખાશે 2 લાખ ત્યારબાદ કેના પર ચૂકવ્યું પ્રેફરન્સ શેર મૂડી પર પ્રેફરન્સ શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવ્યું ચૂકવો એટલે રોકડ જાય એટલે જાવક પ્રવાહ છે જાવક પ્રવાહ હોય એટલે માઇનસ થાય પણ માઇનસ ન લખાય ક્યાં લખાય કૌંસમાં લખાય 1 લાખ ત્યારબાદ શું આવ્યું ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું ડિબેન્ચર વ્યાજ ચૂકવો એટલે રોકડ જાય એટલે બાદ થાય તો અહીંયા આગળ લખવાનું ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું તો જાવક પ્રવાહ છે જાવક પ્રવાહ થાય એટલે માઇનસ થાય પણ અહીંયા આગળ આપણે જાણીએ છીએ માઇનસ લખાતું નથી એટલે એને કૌંસમાં લખ્યું તો વિગત પૂર્ણ થઈ હવે જવાબમાં તો બે 6 લાખમાંથી 5 લાખ 50,000 બાદ કરો એટલે તફાવત કેટલો વધે માત્ર 50,000 550 કઈ રીતે 2 લાખ 2 લાખ 1 લાખ અને 50,000 એટલે 5 લાખ 50,000 બાદ કરો એટલે 50,000 એને શું કહેવાય તો કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો હવે પ્લસમાં છે એટલે એને આવક કહેવાય આવક રોકડ પ્રવાહ આવક રોકડ પ્રવાહ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ દાખલો પૂર્ણ થયો બહુ ઈઝી છે 4 માર્ક લેવામાં બહુ ઝડપ રહે અને થોડી પ્રેક્ટિસ રાખજો બરાબર છે તો હવે આવો જ એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે દાખલા નંબર 21 પેજ નંબર 287 આ દાખલો માર્ચ 2020 માં પૂછાઈ ગયો હતો
તો રકમ જોઈએ નીચે આપેલ માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો નાણાકીય પ્રવૃત્તિ એટલે કે પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારીને લગતી માહિતીનો ઉપયોગ કરી દાખલો ગણવાનો હવે રકમમાં આપણે થિયરીમાં શીખ્યા હતા એ મુજબ બે વર્ષની માહિતી હોય તો જો રકમમાં બે વર્ષની માહિતી હોય ગત વર્ષની બાકી શરૂની બાકી ચાલુ વર્ષની બાકી આખર બાકી ગણાય હવે વિગત જોઈએ કે ભાઈ આપણે જે જોવે છે એ ઉપરાંત વધારાની કઈ માહિતી છે અને આપણને કઈ કઈ માહિતીની જરૂર પડશે 10% ડિબેન્ચર ઇક્વિટી શેર મૂડી 12% ડિબેન્ચર પ્રેફરન્સ શેર મૂડી બેંક ઓવરડ્રાફ્ટ આમાંથી આપણને બધી માહિતીની જવાબમાં જરૂર પડશે વધારાની માહિતી ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા બે નંબર ઇક્વિટી શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડના ચૂકવ્યા બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું તો બધી માહિતી આપણને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક બનાવવા માટે ઉપયોગી થશે ફરી વખત ગત વર્ષની બાકી શરૂની બાકી ચાલુ વર્ષની બાકી આખર બાકી બંને વચ્ચેનો તફાવત એ આવક રોકડ પ્રવાહ અથવા જાવક રોકડ પ્રવાહ ગણાશે હવે એનો દાખલો કઈ રીતે ગણાશે કઈ રીતે આપણે જવાબ મેળવીએ છીએ એ જરા જોઈ લઈએ તો આપણે જવાબમાં આગળ વધીશું જવાબ હેડિંગ બાંધવાનું નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક હેડિંગ આપણે કહી દઉં નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક હવે અને આપણે દોરીશું અંદર વિગત અને રકમ રૂપિયા લખીશું હવે રકમમાં જોતા જઈએ અને પત્રકમાં કિંમત મૂકતા જઈશું તો સૌપ્રથમ 10% ડિબેન્ચર ગત વર્ષે કેટલા હતા તો કે 1,95,000 ચાલુ વર્ષે કેટલા થઈ ગયા તો કે 2,45,000 તો ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં વધારો થયો કેટલાનો વધારો થયો 50,000 નો વધારો થયો એટલે એને આવક રોકડ પ્રવાહ કહેવાય તો એ અહીંયા લખીશું 10% ડિબેન્ચરમાં વધારો ગત વર્ષે કેટલા 1,95,000 ચાલુ વર્ષે કેટલા 2,45,000 તો કેટલા વધ્યા 50,000 રકમ રૂપિયામાં 50,000 નેક્સ્ટ ઇક્વિટી શેર મૂડી ગત વર્ષે કેટલી હતી 2,50,000 ચાલુ વર્ષે કેટલી થઈ 3,45,000 2,50 અને 3,45 વચ્ચેનો તફાવત 95,000 તો વધારો થયો તો વિગતમાં લખીશું ઇક્વિટી શેર મૂડીમાં વધારો ગત વર્ષે 2,50,000 ચાલુ વર્ષે 3,45,000 તો કેટલાનો વધારો થયો 95,000 નેક્સ્ટ 12% ડિબેન્ચર ગત વર્ષે કેટલા હતા 1,50,000 ચાલુ વર્ષે કેટલા થયા 1,00,000 એટલે ડિબેન્ચરમાં ઘટાડો થયો ડિબેન્ચરમાં ઘટાડો થાય એટલે જાવક રોકડ પ્રવાહ કહેવાય અને જાવક રોકડ પ્રવાહ માઇનસ થાય બરાબર તો પત્રકમાં લખીશું 12% ડિબેન્ચરમાં ઘટાડો તમે કેટલાનો ઘટાડો થયો 50,000 અને ઘટાડો થાય એટલે એ રકમ કૌંસમાં લખાશે 50,000
પ્રેફરન્સ શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી ગત વર્ષે કેટલી હતી 1 લાખ ચાલુ વર્ષે કેટલી થઈ ગઈ 80,000 તો 20,000 નો શું જો ઘટાડો તો આ લખીશું પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો ગત વર્ષે 1 લાખ ચાલુ વર્ષે 80,000 20,000 નો ઘટાડો અને ઘટાડો માઈનસ થાય અહીંયા માઈનસ લખાતું નથી એટલે આપણે એ શું કરી દઈએ છીએ કૌંસ કરી દઈએ છીએ બેંક ઓવરડ્રાફ્ટ ગત વર્ષે કેટલી 68,000 ચાલુ વર્ષે કેટલી 45,000 તો 23,000 નો શું થયો ઘટાડો તો ઘટાડો થાય તો શું થાય બાદ થાય બરાબર છે તો પણ અહીંયા બાદ લખાતું નથી કેમાં લખાય કૌંસમાં તો અહીંયા લખીશું બેંક ઓવરડ્રાફ્ટમાં બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો 23,000 કો માઈનસ લખાતો નથી તો આગળ બેંક ઓવરડ્રાફ્ટ પૂરું થઈ ગયું વધારાની માહિતી ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા 12,000 વ્યાજ ચૂકવો એટલે જાવક રોકડ પ્રવાહ થાય એટલે માઈનસ થાય તો લખીશું ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા 12,000 ચૂકવા એટલે માઈનસ લખાય નહીં એટલે કૌંસ નેક્સ્ટ ઇક્વિટી શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડના ચૂકવ્યા 22,000 ડિવિડન્ડ ચૂકવો એટલે રોકડ જાય એટલે જાવક રોકડ પ્રવાહ એટલે માઈનસ થાય તો અહીંયા લખીશું ઇક્વિટી શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યું કેટલું તો કે 22,000 ચૂકવો એટલે માઈનસ થાય જાવક રોકડ પ્રવાહ ગણાય એટલે અહીંયા કૌંસમાં લખ્યું આગળ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું 4,000 બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું એટલે જાવક રોકડ પ્રવાહ તો અહીંયા લખીશું બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું કેટલું ચૂક્યું 4,000 ચૂકવો એટલે માઈનસ થાય તો વિગત પૂરી થઈ ગઈ હવે જવાબમાં 50,000 અને 95,000 નો સરવાળો કરો એટલે 1,45,000 એમાંથી 50,000 20,000 23,000 12,000 22,000 અને 4,000 બાદ કરો એટલે કેટલું આવ્યું એટલે 14,000 આવ્યું તો અહીંયા આગળ લખવાનું 14,000 પણ પ્લસ માં આવે છે બરાબર છે એટલે પ્લસ માં આવે એટલે આવક રોકડ પ્રવાહ તો એ લખીશું નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો કેવો પ્રવાહ તો કે આવક રોકડ પ્રવાહ આવક રોકડ પ્રવાહ ત્યાં આગળ આ દાખલો પૂર્ણ થયો હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે આગળ વધીશું દાખલા નંબર 20 પેજ નંબર 287 નીચે આપેલ વિગતના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો તો રકમમાં જોઈએ કે એમાં વિગત અને રકમ રૂપિયા એટલે કે અહીંયા માત્ર જે રકમ રૂપિયા આપવામાં આવી છે એ 2 વર્ષની એટલે કે શરૂના વર્ષની અને આખરના વર્ષની પાકા સર્વેની બાકી વચ્ચેનો તફાવત જ આવી દીધો છે એટલે આપણે દાખલામાં માત્ર કિંમત જ મૂકવાની રહેશે જમીનની ખરીદી તો કે ભાઈ આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ જોવે તો જમીનની ખરીદી ન આવે કારણ કે જમીનની ખરીદી મિલકત બાજુનો જે મિલકત બાજુ હોય એટલે રોકાણ પ્રવૃત્તિ કહેવાય અહીં આવશે ને એટલે એમાં દેવાની ચોકડી ક્રોસ
इक्विटी शेयर बार पड़िया प्रेफरेंस शेयर परत करिया डिबेंचर परत करिया बैंक लोन लीधी डिबेंचर व्याज चुकव्यू डिविडेंड चुकव्यू डिविडेंड व्याज मळ्यू तो के भाई डिविडेंड व्याज मळ्यू एनो आवे तो अहीं आगळ आपणे क्रॉस नी निशानी कर दीशुं फर्नीचर वेचाण न आवे रोकाणनी प्रवृत्ति कहेवाय यंत्र खरीदी न आवे क्रॉस रोकाणो पर व्याज मळ्यू न आवे चौकडी मार देवानी पेटंट ना चुकव्या न आवे रोकाणनी प्रवृत्ति छे माटे चौकडी એટલે કે આપણે માત્ર રકમમાં જવાબમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર પરત કર્યા બેંક લોન લીધી ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું અને ડિવિડન્ડ ચૂકવ્યું આટલી જ બાબતો આવશે હવે આનો જવાબ ગણીએ આપણે તો આપણે જવાબમાં આગળ વધીશું લખીશું જવાબ હેડિંગ બાંધીશું નાણાકીય प्रवृत्ति माती उद्भवता रोकड़ प्रवाहनु पत्रक रोकड़ प्रवाहनु पत्रक तने अपने दोरीशु विगत रकम रुपया इक्विटी शेयर बाहर पड़ा इक्विटी शेयर बाहर पड़े आवक रोकड़ प्रवाह कहवा प्लस में 1,45,000 त्यार प्रेफरेंस शेयर પરત કર્યા પ્રેફરન્સ શેર પરત કરો એટલે જાવક રોકડ પ્રવાહ થાય એટલે બાદ થશે ત્યાં લખીશું પ્રેફરન્સ શેર પરત કર્યા પ્રેફરન્સ શેર પરત કર્યા 60,000 પરત કરો એટલે માઇનસ થાય પણ માઇનસ ન લખાય એટલે આપણે કૌંસમાં લખ્યું આગળ વાત કરીએ ડિબેન્ચર પરત કર્યા ડિબેન્ચર પરત કરો એટલે જાવક રોકડ પ્રવાહ થાય એટલે બાદ થશે લખવાનું ડિબેન્ચર પરત કર્યા ડિબેન્ચર પરત કર્યા કેટલાના ડિબેન્ચર પરત કર્યા તો કે 70,000 ના પરત કરો એટલે માઇનસ થાય માઇનસ ન લખાય એટલે અહીંયા કૌંસ કર્યો નેક્સ્ટ બેંક લોન લીધી બેંક લોન લ્યો એટલે આવક થાય ને આવક થાય એટલે પ્લસ માં લખાય તો વિગત માં લખીશું બેંક લોન લીધી આવક થાય 90,000 એટલે અહીંયા કૌંસ નહીં કરીએ 90,000 ત્યારબાદ ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું ડિબેન્ચર પર વ્યાજ ચૂકવો એટલે રોકડ જાય એટલે જાવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ હોવાથી માઇનસ થશે ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું 6,000 માઇનસ થશે પણ માઇનસ લખાશે નહીં શું કરીશું કૌંસ ડિવિડન્ડ ચૂકવ્યું ડિવિડન્ડ ચૂકવો એટલે રોકડ જાય એટલે માઇનસ થાય ડિવિડન્ડ ચૂકવ્યું તો ભાઈ ડિવિડન્ડ ચૂકવ્યું કેટલું ચૂકવ્યું 8,000 ચૂકવો એટલે માઇનસ થાય જાવક પ્રવાહ કહેવાય પણ માઇનસ લખાતું નથી માટે આપણે અહીંયા કૌંસ કરી અને ક્રોસ ની નિશાની કરી એ બાબતો તો આપણે ધ્યાનમાં લેવાની હતી જ નથી એટલે અહીંયા આગળ વિગત પૂર્ણ થઈ ગઈ હવે એનો સરવાળો બાદ બાકી 1,45,000 વત્તા 90,000 એમાંથી 60,000 70,000 6,000 અને 8,000 બાદ કરો અને તફાવત કેટલો આવશે 91,000 ત્યાં આગળ આપણે લખીશું નાણાકીય प्रवृत्ति माती उद्भवतो
રોકડ પ્રવાહ તો આવક એટલે કે પ્લસ માં છે જો આ જવાબ માઈનસ માં આવ્યો જો આ જવાબ માઈનસ માં આવ્યો તો આવક રોકડ પ્રવાહ કે ઇન શોર્ટ જો આ પ્લસ માં આવે તો આવક રોકડ પ્રવાહ અને જો માઈનસ આવે માઈનસ એટલે કૌંસ માં લખવાની વારી આવે તેને આવક રોકડ પ્રવાહ કહેવાય તો અહીંયા આગળ આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ આપણે શીખી ગયા હવે આપણે શીખવાનું છે રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું